રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અરવલ્લી જિલ્લાની વિવિધ એનજીઓની બહેનોએ સબજેલના કેદી ભાઈઓને રાખડી બાંધી અનોખી રીતે ઉજવણી કરી હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના પત્રકારો દ્વારા મોડાસા ખાતે આવેલ સબજેલ ખાતે કેદીઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આ કાર્યક્રમમાં મોડાસાની સેવાભાવી સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો અને સબજેલના 100 જેટલા કેદીઓની અરવલ્લી જિલ્લાની અલગ અલગ એનજીઓની બહેનો દ્વારા કંકુતિલક કરી રાખડી બાંધવામાં આવી હતી અને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. ત્યારે બહેન દ્વારા ભાઈને રાખડી બંધાતી વખતે ભાઈ અને બહેન બંનેની આંખમાં આંસુ સરી પડ્યા હતા. ત્યારે આ દ્રશ્ય જોઈ સૌ કોઈની આંખો ગમગીન બની હતી અને બહેનો દ્વારા ભાઈઓને જેલમાંથી છૂટ્યા પછી ગુનાહિત પ્રવૃત્તિ છોડી આમ આદમીની જેમ જીવન જીવવા વચન લીધા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પંચાયતના પ્રમુખ નેહાબેન પટેલ અને નાયબ કલેક્ટર રીટાબેન પંડ્યા તેમજ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અરવલ્લી જિલ્લામાં પત્રકાર શ્રીઓ દ્વારા રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જે કાર્યક્રમ સબ જેલમાં કરવામાં આવ્યો કેદીઓની રાખડી બાંધવા માટેનો, એ ખૂબ જ ઉત્તમ છે, એમની લાગણી સાથે જોડાયેલો છે અને સમાજમાં આ કાર્યક્રમ દ્વારા એક જે ઉત્તમ ઉદાહરણ બહાર પાડવામાં આવ્યું છે કે જે સમાજથી વિમુખ થયેલા છે એને સમાજ સાથે જોડવા, સમાજની લાગણીઓ સાથે જોડવા અને બીજી બહેનો દ્વારા આ રાખડી કાર્યક્રમ કરી અને એમને પોતાની લાગણીઓ અનુભવ કરવાનો અને જે સમાજથી દૂર થયા છે એ સમાજ સાથે જોડવાનો અને ઉદાહરણ સ્વરૂપનો આ કાર્યક્રમ પત્રકાર શ્રીઓ દ્વારા કરવામાં આવ્યો એ બદલ એ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.